अमदावादनी वात करीए तो अमदावादमां एक युवतीना घरे गत दिवाळीए इनकम टेक्सनी रेड पड़ी हती। जे रेडना समाचार न छापवा बे व्यक्तिए 2.5 થી 3 કરોડની માંગણી કરી હતી। આ ઉપરાંત ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી તથા જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। જે મામલે યુવતીએ 2 વ્યક્તિ સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। શહેરના સીજી રોડ પર રહેતા પ્રિયા સોનીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓ ઘરે બેઠા આર્ટિસ્ટનો વેપાર કરે છે। ગઈ દિવાળીએ તેમના ઘરે ઇન્કમ ટેક્સની રેડ પડી હતી, જેને લઈને યુટ્યુબ ચેનલ ચલાવતા વિનય દુબે અને પરિધિ નામની યુવતીએ તેમનો સંપર્ક કર્યો હતો। ઇન્કમ ટેક્સની રેડ બાબતે સમાચારમાં નહીં બતાવવા તેમની પાસેથી 2.5 થી 3 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી। જો પૈસા ન આપે તો બદનામ કરવાની ધમકી આપી હતી। તો આ ઉપરાંત વિનય અને પરિધિએ પ્રિયા સોનીને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી। 24 એપ્રિલે વિનય અને અર્પણ પાંડે નામના વ્યક્તિ પણ તેમના ઘરે ગયા હતા અને તેમના ભાઈ રવિ વિશે વાત કરી હતી। વિનયે પ્રિયાને જણાવ્યું હતું કે અર્પણ હમણાં જ હત્યાના કેસમાં છૂટ્યો છે, જેથી તમને ખોટા કેસમાં ફસાવી દઈશું તેવી પણ ધમકી આપી હતી। તો આ સમગ્ર મામલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે।